ગુજરાતી ભાષામાં સર્વશ્રેષ્ઠ ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર રેવાને મળ્યો. ફિલ્મના નિર્દેશક રાહુલ ભોલે અને વિનીત કનોજિયાને રજત કમળ આપવામાં આવ્યું. ગુજરાતી ફિલ્મ હિલારોની 13 અભિનેત્રીઓને પણ સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો. મહત્વનું છે કે થોડા સમય પહેલા 66માં રાષ્ટ્રીય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતી ફિલ્મ હેલારોને દેશની શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો. આ સિવાય ફિલ્મ રેવાને શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો. ફિલ્મ રેવા જાણીતા ગુજરાતી નવલકથાકાર ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસી આધારિત છે. ફિલ્મ હેલારોએ દેશની શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરીને બાજી મારી છે, જે વિશ્વના તમામ ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે. ફિલ્મ હેલારોના ડાયરેક્ટર અભિષેક શાહ છે, જ્યારે આ ફિલ્મના લેખક પ્રતીપ ગુપ્તા અને સૌમ્ય જોશી છે. ફિલ્મ હેલારોમાં ગુજરાતના જાણીતા સંગીતકાર મેહુલ સુરતીએ સંગીત આપ્યું છે. આ ફિલ્મ માટે તેમણે કુલ 4 ગરબા કમ્પોઝ કર્યા. કચ્છમાં શૂટ થયેલી ફિલ્મ હેલારો સ્ત્રી સશક્તિકરણના વિષય આધારિત છે અને તેમાં અભિનય કરનાર 13 અભિનેત્રીઓને પણ નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો. ફિલ્મ રેવા નર્મદા નદીની પરિક્રમા પર આધારિત છે અને તેમાં આધ્યાત્મિકતાના દર્શન થાય છે. રેવા એક નકશી ગુજરાતી ફિલ્મ છે કે જેમાં વિવિધ સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. નિર્ણાયક મંડળી કા વિશેષ પુરસ્કાર ફિલ્મ કેદાર કે લિયે ઇન્દ્રદીપ દાસ ગુપ્તા કો રજત. રેવા ફિલ્મ અમારી જે ફિલ્મ ને જે આજે બેસ્ટ ગુજરાતી ફિલ્મમાં નેશનલ એવોર્ડ મળ્યો, એ ફિલ્મ ધ્રુવ ભટ્ટની એક નવલકથા તત્વમસી પર આધારિત છે અને નર્મદા નદી અને એની પરિક્રમા વિશેની વાત છે. જે ફિલ્મ જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે જ ગુજરાતભરના ઓડિયન્સે અને મુંબઈનામાં રહેતા આપણા ગુજરાતીઓએ બહુ વધાવી લીધી હતી અને એમને બહુ ગમી હતી. પણ જ્યારે આજે નેશનલ એવોર્ડ મળ્યો છે ત્યારે એવું લાગે છે કે એક આના પર પૂર્ણ વિરામ લાગ્યું છે. સો બહુ ઓડિયન્સને જેટલી ગમી હતી એટલી જ આ જ્યુરીને ગમી અને આપણા દેશના સૌથી વધારે માનનીય જે એવોર્ડ્સ છે એનાથી અમને આજે એવોર્ડ આપવામાં આવ્યો છે, તો બહુ જ સારું લાગી રહ્યું છે. 66મેં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર કી ઘોષણા પહેલે હી હો ચુકી થી ઓર આજ દેશ કે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ઉન તમામ અવાર્ડીઝ કો પુરસ્કાર દેંગે. હમારે સાથ ગુજરાતી ફિલ્મ હેલારો કે ડાયરેક્ટર હૈ અભિષેક શાહ, ઉનસે સર સબસે પહેલે તો આપકી પ્રતિક્રિયા જાનના ચાહેંગે, કૈસા લગ રહા રાષ્ટ્રીય ફિલ્મ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર આપકો મિલા? બહુ જ આનંદ થાય છે કેમ કે ગુજરાતી સિનેમામાં પહેલી વાર બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે. એક સાથે 13 છોકરીઓને 13 એક્ટ્રેસીસને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળી રહ્યો છે, એટલે ઇટ્સ અ હિસ્ટ્રી ફોર ગુજરાતી સિનેમા, તો બહુ જ આનંદ થાય છે. વી આર વેરી હેપી. ફિલ્મ કે બારે મેં કુછ બતાઈએ ઓર ક્યા આપને આપકો યે ઉમ્મીદ થી કે જો ફિલ્મ આપ બના રહે હૈ જો સબ્જેક્ટ આપને ચુના હૈ ઉસકો ઇતના વાઇડલી ઉસકો એપ્રિશિએશન મિલેગા ઓર ફિલ્મ ક્યા થી ઉસકો? ફિલ્મ એક નાનકડા ગામની વાત છે કે જ્યાં સ્ત્રીઓ ગરબા નથી કરી શકતી અને એકવાર એમને એક એવો માણસ મળે છે અને જ્યાં એ લોકો એમના ઢોલે ગરબા કરે છે ને એકવાર ગામમાં ખબર પડે છે અને ફિલ્મ પૂરી થાય છે ત્યાં બહુ પોઝિટિવ નોટ પર ફિલ્મ પૂરી થાય છે. અને આ ફિલ્મ બનાવવા પાછળનો વિચાર ખાલી એટલો જ હતો કે એક ગુજરાતી ફિલ્મ બનાવી હતી. હિન્દી ફિલ્મ જેવી લાગે એવી ફિલ્મ નહોતી બનાવી, એવી ફિલ્મ કે જે ગુજરાતી હોય, જેની ભાષા જેનું સંગીત બધું ગુજરાતી હોય. તો એ વિચાર અમે લોકોએ કર્યો અને ફિલ્મ બની અને લોકોને ખૂબ ગમી રહી છે. આગે કે ક્યા પ્લાન હૈ, ક્યા ઓર કુછ ઇનોવેટિવ સબ્જેક્ટ્સ આપકે દિમાગ મેં હૈ ઓર ગુજરાત કે દર્શકો કે લિયે ખાસ તોર પર આપકા ક્યા મેસેજ હૈ જો આપકી ફિલ્મ દેખતે હૈ આપકી ફિલ્મ કો પસંદ કરતે? જે લોકોએ ફિલ્મ જોઈ છે એ લોકોને ખાસ કહું કે થેન્ક યુ વેરી મચ, કેમ કે લોકોને ખૂબ ગમી છે ફિલ્મ. નેશનલ એવોર્ડ મળે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સરસ કામ કરે એવું બહુ ઓછી વાર થતું હોય છે, એવું ફિલ્મ સાથે થયું છે, એટલે થેન્ક યુ ઓડિયન્સ. અને આગળ જતાં આવી જ ફિલ્મો બનાવવાનો ટ્રાય કરીશું જેમાં સમાજની કોઈ વાત હોય અને ખૂબ એન્ટરટેનિંગ ગુજરાતી ભાષાની ફિલ્મ હોય. આ અમારા બધા જ માટે બહુ જ ખુશી અને બહુ જ ગર્વની વાત છે, કારણ કે અમે લોકોએ બધા જ બહુ જ મહેનત કરીને ફિલ્મ બનાવી છે અને આટલી બધી કોઈ માણસની મહેનત લાગે અને પછી એને જો આટલું બધું એપ્રિસિએશન મળે અને નેશનલ એવોર્ડ મળે તો એ બહુ જ મોટી વાત છે. અને અમે બધા બહુ જ આમાં કોઈ જેવું કોઈ મોટું નામ નથી અને બધા જ નાના નાના લોકો મહેનતુ લોકો ભેગા થઈને આ ફિલ્મ બનાવી છે, એટલે બધા જ લોકો આટલી મહેનત કરી છે અને પછી નેશનલ એવોર્ડ મળે તો કાલે ઉઠીને બીજું કોઈ પણ આવી હિંમત કરી શકે કે યસ આપણે ડેફિનેટલી હેલ્લારો એક એક્ઝામ્પલ સેટ કર્યું છે, તો કાલે ઉઠીને બધા પણ આવી ફિલ્મ બનાવવાની હિંમત કરે.